गुड मॉर्निंग स्टूडेंट, लास्ट लेक्चर में आप घना बधा एक्जाम्पल ने सोल्व करेलू है डिस्कनेक्शन नो। आज आप फरी नवो टॉपिक शुरू करवानो छे। ओके, शुरू करिए। जोवानुं छे आपणे मीनिंग ऑफ सम टर्म्स, कई कई टर्म्स छे ने कई रीते एनुं डिस्कनेक्शन थाय ए आपणे जोवानुं छे। जोता जाए पेलू वन वन डाय एक्स अने वचाई वन वन डाय एक्स। कोने वन वन डायक्स कहवाय ने कई रीते डिस्कनेक्शन करवानो, तो अहीं मैं शॉर्ट में लखी दीधु छे। वन बाय वन पॉइंट आपणे जोता जाइए। वेन टू फंक्शनल ग्रुप अटैच टू द सेम कार्बन एटम, ज्यारे बे फंक्शनल ग्रुप छे कोई एक ज कार्बन साथे बे फंक्शनल ग्रुप अटैच होय त्यारे एने वन वन डाय एक्स कहवाय। हवे एनुं डिस्कनेक्शन कई रीते करवानुं? यूज वन फंक्शनल ग्रुप टू डिस्कनेक्ट द सेकेंड फंक्शनल ग्रुप। એટલે એક ફંક્શનલ ગ્રુપનો યુઝ કરવાનો બીજા ફંક્શનલ ગ્રુપને ડિસ્કનેક્ટ કરવા માટે। સપોઝ આ એક ફંક્શનલ ગ્રુપ છે, આ બીજું ફંક્શનલ ગ્રુપ છે, તો હું આ ગ્રુપનો યુઝ કરીશ આ ગ્રુપને ડિસ્કનેક્ટ કરવા માટે। જોઈએ કઈ રીતે। ફોર એક્ઝામ્પલ એસિટાલ અથવા તો કિટાલ। એસિટાલ અને કિટાલમાં શું હોય તો કે આ કોઈ એક જ કાર્બન છે, એની સાથે બંને ફંક્શનલ ગ્રુપ અટેચ છે। ફંક્શનલ ગ્રુપ તરીકે અહીંયા શું છે? મિથોક્સી, ઇન જનરલ હું કહી શકું આલ્કોક્સી ફંક્શનલ ગ્રુપ છે। આલ્કોક્સી ફંક્શનલ ગ્રુપ, કોઈ એક જ કાર્બન ઉપર બે ફંક્શનલ ગ્રુપ અટેચ છે। ફોર એક્ઝામ્પલ એને કહેશું એસિટાલ અથવા તો કિટાલ। એને શું કહેવાય? વન વન ડાયક્સ કહેવાય। અને આ જે કમ્પાઉન્ડ છે ને કેવો કમ્પાઉન્ડ કહેવાય? તો કે વન વન ડાય ફંક્શનલાઇઝડ કમ્પાઉન્ડ કહેવાય। વન વન ડાય ફંક્શનલાઇઝડ કમ્પાઉન્ડ। એને કઈ રીતે ડિસ્કનેક્ટ કરવાનો? તો મેં અહીંયા કીધું યુઝ વન ફંક્શનલ ગ્રુપ ટુ ડિસ્કનેક્ટ ધ સેકન્ડ ફંક્શનલ ગ્રુપ। એટલે એક ફંક્શનલ ગ્રુપનો ઉપયોગ કરીને આપણે બીજા ફંક્શનલ ગ્રુપને ડિસ્કનેક્ટ કરશું। કઈ રીતે? તો કે આ કાર ઓક્સિજન છે, એની પાસે લોન પેર હોય, એ લોન પેર અહીંયા ડોનેટ કરશે અને આ ઓક્સિજન છે બોના ઇલેક્ટ્રોન લઈને નીકળી જાય। તો આવી રીતે બને, ઓક્સિજન પોતાની લોન પેર ડોનેટ કરે એટલે પ્લસ ચાર્જને પછી મિથાઇલ છે એ રિમૂવ થઈ જાય। તો બે જે ઓક્સિજન હતા એમાંથી એક ઓએમઈને આપણે રિમૂવ કર્યું એઝ અ એમયુઓએચ, બરાબર છે? એટલે અહીંયા આગળ આપણે શું કર્યું? તો કે એક ફંક્શનલ ગ્રુપનો ઉપયોગ કર્યો બીજા ફંક્શનલ ગ્રુપને રિમૂવ કરવા માટે। અને આવું ક્યારે કરવાનું? તો કે જ્યારે એક જ કાર્બન ઉપર બંને ફંક્શનલ ગ્રુપ હોય ત્યારે કરવાનું। બીજી ટર્મ જોઈએ વન ટુ ડાય એક્સ। જેમ વન વન એક્સ જોયું, વન વન ડાય એક્સ જોયું, એવી રીતે હોય છે વન ટુ ડાય એક્સ। આમાં શું હતું? તો કે એક જ કાર્બન ઉપર બંને ફંક્શનલ ગ્રુપ હતા। સેમ વે આમાં બાજુબાજુના કાર્બન ઉપર જ્યારે બે ફંક્શનલ ગ્રુપ હોય અથવા તો બાજુબાજુના કાર્બન ઉપર જ્યારે હેટરો આઇટમ પ્રેઝન્ટ હોય, હિટ્રો એટમ પ્રેઝન્ટ હોય ત્યારે એને વન ટુ ડાય ફંક્શનલાઇઝડ કમ્પાઉન્ડ કહેવાય। અને એને કઈ રીતે ડિસ્કનેક્ટ કરવાનું એ આપણે જોઈએ। કમ્પાઉન્ડ વિથ ટુ હેટરો એટમ્સ ઓન અ એડજસન્ટ કાર્બન એટમ। એડજસન્ટ એટલે કે બાજુબાજુમાં, એડજસન્ટ એટલે શું? તો કે બાજુબાજુમાં, જ્યારે બાજુબાજુના કાર્બન ઉપર બંને કાર્બન ઉપર બે હિટ્રો એટમ આવેલા હોય ત્યારે એને કહેવાય વન ટુ ડાય એક્સ, અથવા તો એને કહેવાય વન ટુ ડાય ફંક્શનલાઇઝડ કમ્પાઉન્ડ, અને શોર્ટમાં એને કહેવાય વન ટુ ડાય એક્સ। અને એનું ડિસ્કનેક્શન કઈ રીતે કરવાનું? તો જો ફોર એક્ઝામ્પલ છે વન ટુ, આ છે બંને બાજુ હિટ્રો એટમ, અહીંયા ઓક્સિજન અને અહીંયા ન્યુક્લિયોફાઇલ, અને ન્યુક્લિયોફાઇલ તરીકે શું હશે? તો કે જે કાંઈ પણ ફંક્શનલ ગ્રુપ હશે એમાં હિટ્રો એટમ છે એ કાર્બન સાથે જોડાયેલું હશે। સેમ એ રીતે આ છે વન ટુ ડાય ફંક્શનલાઇઝડ, એને કઈ રીતે કરવાનું? તો કે અહીંયા પહેલાં શું કરવાનું? એફ જી આઈ કરીને ન્યુક્લિયોફાઇલ નહીં હટાવવાનો, પણ એફ જી આઈ કરીને અહીંયા શું આપણે આલ્કોહોલ લગાવી દઈશું। અને અહીંયાથી આપણને ખબર છે આલ્કોહોલનો ઓક્સિજન છે એ એની થર્ડ પોઝિશન ઉપર ન્યુક્લિયોફિલિક અટેક કરીને આને રિમૂવ કરી દેશે। આનો અટેક આના ઉપર થાય એટલે શું બને છે? તો એને અટેક એના ઉપર થવાથી અહીંયા બનશે ઇપોક્સાઇડ જનરેટ થાય છે। ઇપોક્સાઇડ કોને કહેવાય? તો કે ઇપોક્સાઇડ ઇઝ અ થ્રી મેમ્બર્ડ હેટરોસાયક્લિક રિંગ હેવિંગ ઓક્સિજન ઇન ઇટ। ઇપોક્સાઇડ શું છે? તો કે એક ત્રણ મેમ્બરની હિડ્રોસાયક્લિક રિંગ છે કે જેની અંદર હિડ્રો એટમ તરીકે ઓક્સિજન પ્રેઝન્ટ છે, આને ઇપોક્સાઇડ કહેવાય। અને કેમાંથી બને છે? તો કે આવી રીતે આલ્કોહોલમાંથી બને છે, અહીંયા થર્ડ પોઝિશન ઉપર એટેક કરીને ન્યુક્લિયોફાઇલને રિમૂવ કરીને ઇપોક્સાઇડ બનાવે છે। તો આ રીતે કરશું વન ટુ ડાય ફંક્શનલાઇઝડનું
डिस्कनेक्शन पण आवुं क्यारे थाय तो के जो एक फंक्शनल ग्रुप तरीके आपणी पासे सॉरी एक हीटो एटम तरीके आपणी पासे आल्कोहोल होय त्यारे ज थाय पण हायर ऑक्सिडेशन लेवल में आवी रीते पॉसिबल छे नहीं। हायर ऑक्सिडेशन लेवल एटले शुं तो के 1-2 पोजिशन उपर हीटरो एटम तो हे अँ 1 पोजिशन पर न्यूक्लियोफाइल और सैकेंड पोजिशन पर शूँ तो आगना में ओएच तो अँ 1 और 2 सैकेंड पर ओएच जैसे अँ सैकेंड पर शूँ तो कि कार्बोनाइल है। कार्बोनाइल क्यारे बने आल्कोहल ऑक्सिडेशन थी ज कार्बोनाइल बने एटले कहवाय हायर ऑक्सिडेशन लेवल। हवे एनु डिस्कनेक्शन कई रीते करो अने कहवाय तो 1-2 डायज डायफंक्शनलाइज शू काम तो कि 1 और 2 सेकेंड फर्स्ट और सैकेंड पोजिशन एट्ले कि कार्बन बने एडजेसेंट कार्बन पर हीटरो एटम है एट्ले कहवाय 1-2 डायफंक्शनलाइज कम्पाउंड। पण एनु डिस्कनेक्शन कई रीते करव तो कि डिस्कनेक्शन में सींथेटिक इक्विवेलेंट तरीके अपन इपोक्साइड मे नहीं तो कई रीते मे तो ये तो फिक्स है कि अँ न्यूक्लियोफाइल रिमूव थी जैसे बोनना इलेक्ट्रॉन लैने तो बोनना इलेक्ट्रॉन लैने न्यूक्लियोफाइल जय रिमूव थे तरह आ कार्बन पर शूँ आए तो कि पॉजिटिव चार्ज जनरेट थाय कार्बोनिल आल्फा पोजिशन पर पॉजिटिव चार्ज जैसे क्यारे स्टेबल होय नहीं आ केवो होय हाईली अनस्टेबल होय। कार्बोनिल छे एनी आल्फा पोजिशन पर ऑलवेज नेगेटिव चार्ज स्टेबल होय पॉजिटिव चार्ज छे स्टेबल होय नहीं। शू काम तो के कार्बोनिल नी विड्रॉइंग इफेक्ट ने लीधे कार्बोनिल विड्रॉइंग ग्रुप छे एटला माटे एनी आल्फा पोजिशन पर पॉजिटिव चार्ज छे स्टेबल रही सकतो नथी। एना माटे सींथेटिक इक्विवेलेंट शूँ मळशे तो कि आल्फा हेलोकिटोन आने शूँ कहवाय आल्फा हेलोकिटोन। अने जो तमने आगळनी रिएक्शन्स याद होय आगळना सेमेस्टरनी रिएक्शन तो आपणने खबर होय कि आल्फा हेलोकिटोन कोनू स्टार्टिंग मटिरियल छे आल्फा हेलोकिटोन छे ई कोनू स्टार्टिंग मटिरियल छे तमे जोई लेजो। कोई एक नेम रिएक्शन छे कि ज्यां एनू स्टार्टिंग मटिरियल छे आल्फा हेलोकिटोन यूज थाय छे बराबर ओके। हवे आगळ जोईए थर्ड 1-3 डायफंक्शनलाइज्ड कम्पाउंड આના જેવું થોડું થોડું આવશે 1-3 ડાયફંક્શનલાઇઝ કમ્પાઉન્ડમાં શું હશે અને કઈ રીતે એનું ડિસ્કનેક્શન કરાય જોઈએ આપણે। ઇટ ઇઝ કોલ્ડ 1-3 ડાયફંક્શનલાઇઝ કમ્પાઉન્ડ ધીસ કેન ઓનલી બી ડિસ્કનેક્ટેડ એટ અ કાર્બોનાઇલ ઓક્સિડેશન લેવલ એટલે આનું ડિસ્કનેક્શન ત્યારે જ પોસિબલ છે કે 1 અથવા તો 3 પોઝિશન ઉપર કાર્બોનિલ ગ્રુપ હોવું જોઈએ એટલે કે હાયર ઓક્સિડેશન લેવલ હોવું જોઈએ। આમાં કેવું હતું કે 1-2 ડાયફંક્શનલાઇઝ્ડમાં સેકન્ડ ફોન અથવા તો સેકન્ડ પોઝિશન ઉપર આલ્કોહોલ હોવું જોઈએ આલ્કોહોલ હોય તો ઇપોક્સાઇડ બનાવીને કરીએ અને આલ્કોહોલ ના હોય એટલે કે હાયર ઓક્સિડેશન લેવલ હોય તો આલ્ફા હેલોકિટોન અથવા તો જે કાર્બોનિલ આપેલું હોય એ લઈને આપણે એનું રિએક્શન કરી શકીએ। સેમ વે જો 1-3 ડાયફંક્શનલાઇઝ્ડ કમ્પાઉન્ડ હશે તો એમાં એક પોઝિશન ઉપર મિનિમમ 1 પોઝિશન ઉપર કાર્બોનાઇલ હોવું જોઈએ। જોઈએ એક્ઝામ્પલમાં એક્ઝામ્પલ તરીકે આવું હું મોટા મોલેક્યુલ આપું તો જોઈએ એમાં 1, 2 અને 3 એટલે કે ફર્સ્ટ અને થર્ડ પોઝિશન ઉપર શું છે હીટરો એટમ છે તો કે હા થર્ડ પોઝિશન ઉપર ન્યુક્લિયોફાઇલ છે અને ફર્સ્ટ પોઝિશન ઉપર કાર્બોનાઇલ છે અને કાર્બોનાઇલ છે એટલે એને શું કહેશું હાયર ઓક્સિડેશન લેવલ કહેશું। અહીંયા આપણી પાસે છે તો એનું ડિસ્કનેક્શન આપણે 1-3 ડાયફંક્શનલાઇઝની રીતે કરવાનું હોય છે। કઈ રીતે કરશું તો કે એક વસ્તુ આપણને ખબર છે ન્યુક્લિયોફાઇલ છે એ લીવ થઈ જશે બોનની બોર્ડના ઇલેક્ટ્રોન પેર લઈને લીવ થઈ જાય તો જે થર્ડ નંબરનો કાર્બન છે આ ફર્સ્ટ આ સેકન્ડ અને આ થર્ડ થર્ડ નંબરનો કાર્બન છે ત્યાં શું આવશે પોઝિટિવ ચાર્જ આવશે। આ આપણને મળે છે સિન્થોન અને સિન્થેટિક ઇક્વેલન્ટ શું હશે તો કે સેકન્ડ પોઝિશન ઉપર થી હાઇડ્રોજન રિમૂવ કરીને અહીંયા બનાવવાનો ડબલ બોન્ડ આ હશે એનો સિન્થેટિક ઇક્વિવેલન્ટ। અને આ જે મટિરિયલ છે એને શું કહેવાય એને કહેવાય માઇકલ મટિરિયલ ખૂબ ઇમ્પોર્ટન્ટ મટિરિયલ છે આ પણ આપણે આગળના સેમેસ્ટરની રિએક્શનમાં ભણી ગયા છીએ જેને કહેવાય માઇકલ રિએક્શન અથવા તો કહેવાય માઇકલ એડિશન રિએક્શન અને એનું સ્ટાર્ટિંગ મટિરિયલ શું હોય તો કે આલ્ફા બીટા અનસેચ્યુરેટેડ કાર્બોનિલ કમ્પાઉન્ડ હોય આને કહેવાય આલ્ફા બીટા અનસેચ્યુરેટેડ કાર્બોનિલ કમ્પાઉન્ડ આને કહેવાય માઇકલ મટિરિયલ અથવા તો એને કહેવાય માઇકલ એક્સેપ્ટર અને માઇકલ મટિરિયલ પણ કહેવાય અથવા તો એને માઇકલ એક્સેપ્ટર પણ કહેવાય। માઇકલ એક્સેપ્ટર શું કામ કહેવાય તો કે અહીંયા જે કાર્બોનિલ ગ્રુપ છે એને વિડ્રોઈંગ ઇફેક્ટને લીધે કોઈ પણ ન્યુક્લિયોફાઇલ છે ઇઝીલી એના ઉપર એટેક કરી શકે અને આ વન
કાર્બોનિલમાં ઓલવેઝ ઓક્સિજનને વન નંબર આપો અને ટુ આપો અને થ્રી આપો અને ફોર આપો. જ્યારે ન્યુક્લિયોફાઇલ ફોર નંબરના કાર્બન ઉપર અટેક કરે ત્યારે એને માઇકલ એડિશન થયું કહેવાય. આવું બધું આપણે આગળના સેમિસ્ટરમાં શીખી ગયા હોઈએ. એકવાર આ બધું રિએક્શન છે એનું રિવિઝન કરી લેવું જેથી તમને વ્યવસ્થિત ખબર પડે. માઇકલ મટીરિયલ તરીકે તમે કઈ કઈ વસ્તુ લઈ શકો? તો કે માઇકલ મટીરિયલ તરીકે આલ્ફા બીટા અનસેચ્યુરેટેડ કાર્બોનિલ લઈ શકાય, સાયનાઇડ લઈ શકાય, નાઇટ્રો લઈ શકાય, ટૂંકમાં કોઈ પણ વિડ્રોઈંગ ઇફેક્ટવાળા ગ્રુપ અહીંયા તમે લઈ શકો. આલ્ફા બીટા અનસેચ્યુરેટેડ હોવું જરૂરી છે. આને કહેશું માઇકલ મટીરિયલ અથવા તો એને કહેવાય માઇકલ એક્સેપ્ટર. હવે આને રિલેટેડ થોડાક આપણે એક્ઝામ્પલ જોતા જઈએ અને એનું ડિસ્કનેક્શન એઝ વેલ એઝ એની સિન્થેસિસ પણ કરતા જઈએ. ઓકે, જોઈએ એક એક્ઝામ્પલ. આ છે તમારો ટાર્ગેટ મોલેક્યુલ. ટાર્ગેટ મોલેક્યુલમાં સૌથી પહેલાં અહીંયા શું આવ્યું? ટાર્ગેટ મોલેક્યુલની અંદર અહીંયા છે આ કિટાલ છે, કિટાલ છે. હવે કિટાલ એટલે કે એક જ કાર્બન ઉપર બે ફંક્શનલ ગ્રુપ, એટલે આને શું કહેવાય? વન વન ડાયએક્સ કહેવાય. આગળ આપણે જોઈ ગયા એક જ કાર્બન ઉપર બે ફંક્શનલ ગ્રુપ હોય ત્યારે એને વન વન ડાયએક્સ કહેવાય. અને ડિસ્કનેક્શન કઈ રીતે કરવાનું એ પણ આપણને ખબર છે. એક ફંક્શનલ ગ્રુપનો ઉપયોગ કરવાનો બીજા ફંક્શનલ ગ્રુપને રિમૂવ કરવા માટે. અને જો આ યાદ ના આવે તો આપણને એ તો ખબર જ છે કે એસિટાલ અને કિટાલ કેમાંથી બને, તો કે એના કોરિસ્પોન્ડિંગ ડેરિવેટિવમાંથી બને. આ છે વન ટુ ડાયોલ છે, એટલે કે વન ટુ ડાયોલનું રિએક્શન કિટોન સાથે કરાવવાથી આપણને કિટાલ મળે એટલે આપણને ખબર છે. એટલે એને રિટ્રો કરતી વખતે શું કરવાનું? તો કે જેમાંથી બને છે એનું રિટ્રો લખવાનું. અહીંયા આપણે આને રિમૂવ કરીને મૂકશું ત્યાં કિટોન, એટલે સી ડબલ બોન્ડ ઓ અને બી આર. હવે અહીંયા જોઈએ તો વન ટુ અને થ્રી, આ ફરીથી શું આવ્યું આપણી પાસે? વન થ્રી ડાયએક્સ આવ્યું, વન થ્રી ડાયએક્સ. તો આપણને ખબર છે કઈ રીતે એનું ડિસ્કનેક્શન કરવાનું. હજી અહીંયા જ જોયું હતું પહેલાં શું? તો કે ન્યુક્લિયોફાઇલ છે ત્યાંથી રિમૂવ થઈ જાય અને આ થર્ડ પોઝિશન ઉપર આવશે પોઝિટિવ ચાર્જ. આ મેં રાખ્યો થર્ડ પોઝિશન ઉપર પોઝિટિવ ચાર્જ. અને થર્ડ પોઝિશન ઉપર પોઝિટિવ ચાર્જ આવે તો એમાંથી શું બનાવવાનું? તો કે માઇકલ મટીરિયલ બનાવવાનું. તો આ બની ગયું આપણું માઇકલ મટીરિયલ, અથવા તો એને કહેવાય માઇકલ એક્સેપ્ટર, કે જેમાં આલ્ફા બીટા અનસેચ્યુરેટેડ આલ્ડિહાઇડ છે. મેં અહીંયા આલ્ડિહાઇડ લખ્યું નથી એટલે એવું નહીં કે આલ્ડિહાઇડ ના આવે. મેં શું કીધું? કોઈ પણ ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ અટેચ હોય એવા બધા ચાલે. એટલે અહીંયા આલ્ડિહાઇડ છે, જે પણ ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ જ છે. એટલે અહીંયા આગળ આ છે એ માઇકલ એક્સેપ્ટર, માઇકલ એક્સેપ્ટર તરીકે વર્ક કરશે. અને આપણો ન્યુક્લિયોફાઇલ શું છે? તો કે જે અહીંયા રિમૂવ થઈ ગયો બ્રોમિન, આ છે આપણો ન્યુક્લિયોફાઇલ, બરાબર છે. આ રીતે એનું ડિસ્કનેક્શન કરવાનું. હવે આની સિન્થેસિસ તો બહુ ઇઝી છે, જેવું ડિસ્કનેક્શન કર્યું એવી રીતે સિન્થેસિસ કરવાની. હવે એની સિન્થેસિસ તમારે જાતે કરવાની છે. હું ડાયરેક્ટ સેકન્ડ એક્ઝામ્પલ, હું તમને અહીંયા આગળ ખાલી ડિસ્કનેક્શન કરાવું છું, સિન્થેસિસ તમારે જાતે લખવાની છે. જોઈએ સેકન્ડ એક્ઝામ્પલ. અહીંયા આપણને ઓલરેડી આલ્ફા બીટા તો આપી દીધું. જો આલ્ફા અને બીટા, આલ્ફા બીટા અનસેચ્યુરેટેડ એસ્ટર, એટલે આને શું કહેવાય? માઇકલ મટીરિયલ. માઇકલ મટીરિયલ તો આપણને આપી દીધું એટલે આપણામાંથી માઇકલ મટીરિયલ બનાવવાની રહેતી નથી. તો શું છે? તો કે માઇકલ મટીરિયલનું ડિસ્કનેક્શન કરવાનું છે. હવે આપણે માઇકલ મટીરિયલનું ડિસ્કનેક્શન કઈ રીતે કરશું? તો અહીંયા આપણને ખબર છે કઈ ફંક્શનલ ગ્રુપ છે? એસ્ટર ફંક્શનલ ગ્રુપ છે. એસ્ટર શેમાંથી બને આપણને ખબર હોય તો એનું ડિસ્કનેક્શન કરતું જવાનું. એસ્ટર કેમાંથી બને? તો કે આલ્કોહોલ પ્લસ એસિડને રિએક્શન કરવાથી વોટર રિમૂવ થાય, H2O રિમૂવ થઈને એસ્ટર આપે એ આપણને ખબર છે, બરાબર છે. તો હવે એવી રીતે હું એસ્ટરમાં શું કરું? ફરીથી વોટર એડ કરી દઉં તો મને શું મળે? આલ્કોહોલ એસિડ પ્લસ ETOH, આવી રીતે આલ્કોહોલ મળે. તો આ મેં કર્યું એનું FGI. આ વોટરના અહીંયા વોટર નહીં લખવાનું, શું લખવાનું? FGI, કારણ કે એસ્ટર ફંક્શનલ ગ્રુપને આપણે એસિડમાં કન્વર્ટ કર્યું. હું એસિડને ફરીથી કરી શકું. હવે એસિડ કેમાંથી બને છે?
એવી આપણને ખબર હોવી જોઈએ. તો હું એસિડનું ફરીથી એફ જી આઈ કરું અને ત્યાં લખું આ રીતે સાયનાઇડ. સાયનાઇડમાંથી એસિડ કઈ રીતે બને? તો કે સાયનાઇડનું હાઇડ્રોલિસિસ કરવાથી શું મળે છે? મને એસિડ મળે છે. આ થઈ ગયું એનું ડિસ્કનેક્શન. આની સિન્થેસિસ છે એ તમારે જાતે હોમવર્કમાં લખવાની છે. તમે જેટલી પ્રેક્ટિસ કરશો ડિસ્કનેક્શનનું એટલું તમને આવડશે. જો તમે ખાલી જોયા જ કરશો તો તમને કાંઈ આવડશે નહીં. પ્રેક્ટિસ કરવી તમારે જરૂરી છે. જેટલી તમે પ્રેક્ટિસ કરશો એટલું તમને આવડશે. જોઈએ આપણે આગળનો એક્ઝામ્પલ. હું અહીંયા આગળ ખાલી તમને ડિસ્કનેક્શન કરી દઉં છું. તમારે એની પ્રિપરેશન છે એ જાતે કરવાની રહેશે. આ છે તમારો ટાર્ગેટ મોલેક્યુલ. હવે જોઈએ આનું એનાલિસિસ કરીએ આપણે. ઓકે, આપણે ટાર્ગેટ મોલેક્યુલમાં સૌથી પહેલાં કયું ફંક્શનલ ગ્રુપ આપેલું છે? તો કે આલ્કોહોલ આપેલું છે. અને આલ્કોહોલનું ડિસ્કનેક્શન કરતાં તો આપણને બહુ સારી રીતે આવડે છે, કારણ કે સ્ટાર્ટિંગ જ આપણે ત્યાંથી કર્યું હતું. આલ્કોહોલનું જે આ કાર્બન છે જેની સાથે ઓએચ ફંક્શનલ ગ્રુપ અટેચ છે, એની ત્રણેય જોવો તો તમે ત્રણેય સબસ્ટિટ્યુશન અલગ અલગ આપેલા છે. અહીં એક કાર્બન છે, 1 2 3, ત્રણેય સબસ્ટિટ્યુશન અલગ અલગ આપેલા છે. તો આનું ડિસ્કનેક્શન ત્રણ એ રીતે પોસિબલ છે. જેટલા આપ્યા હોય એટલી આપણે પોસિબલ વેઇઝ ગોતવા પડે. તો ત્રણ રીતે પહેલાં આનું ડિસ્કનેક્શન કરશો અને પછી ત્રણેય રીતે સિન્થેસિસ તમારે જાતે કરવાની છે. ડિસ્કનેક્શન હું કરી દઉં અને પછી એનું સિન્થેસિસ તમારે કરવાની રહેશે. ઓકે, આપણે બોન્ડને બ્રેક કરીને એનું નામ આપી દઈએ. અહીંયા આપીએ એ, ફિનાઇલને આપીએ બી અને આ બોન્ડને આપીએ સી. સૌથી પહેલાં આપણે એ ડિસ્કનેક્શન કરીએ. એ ડિસ્કનેક્શન કઈ રીતે કરશું? તો કે આ બોન્ડ અહીંયા ઓક્સિજનની લોન પર ડોનેટ કરશે અને આ છે બોન્ડના ઇલેક્ટ્રોન લઈને જતો રહેશે. એટલે આપણને શું મળશે? તો કે આ જે રિંગ છે સાયક્લોહેક્ઝેન રિંગ, એને આપણે છૂટી પાડવાની છે. એટલે એના ઉપર આવશે નેગેટિવ ચાર્જ અને પ્લસ આપણને બીજું શું મળશે? આ રિંગ બેન્ઝિન રિંગ એઝ ઇટ ઇઝ, એની સાથે અટેચ કાર્બન, એની સાથે અહીંયા શું બનશે? તો કે ડબલ બોન્ડથી ઓક્સિજન બનશે. 1 and 2 1 and 2, એન્ડ આ થર્ડ પોઝિશન ઉપર આ રિંગ પાછી એઝ ઇટ ઇઝ. આ થઈ ગયું એ રીતે ડિસ્કનેક્શન. સાયક્લોહેક્ઝેન છે એ શું છે? તો કે આપણો સિન્થોન છે અને એના માટે સિન્થેટિક ઇક્વેલન્ટ આપણને ખબર છે. આના માટે શું લખી શકીએ? ડાયરેક્ટ એનો ગ્રિગનાર્ડ, એટલે કે MgBr. આ મળી ગયો એનો સિન્થેટિક ઇક્વિવેલન્ટ. આ કહેશો એનો સિન્થેટિક ઇક્વિવેલન્ટ. હવે અહીંયા જુઓ તો ફરીથી આનું ડિસ્કનેક્શન પોસિબલ છે? તો કે હા, ફરીથી આનું ડિસ્કનેક્શન પોસિબલ છે. કઈ રીતે? તો કે આ 1 2 અને 3 શું છે? આ 1 3 ડાયએક્સ શું છે? 1 3 ડાયએક્સ છે. તો આપણને ખબર છે 1 3 ડાયએક્સ છે એનું કઈ રીતે ડિસ્કનેક્શન કરવાનું. આ છે આપણો ન્યુક્લિયોફાઇલ અને ન્યુક્લિયોફાઇલ શું કરશે? તો કે બોન્ડના ઇલેક્ટ્રોન લઈને જતો રહેશે અને 2 અને 3 નંબર ઉપર શું બનાવશે? ડબલ બોન્ડ બનાવશે. સેકન્ડ અને થર્ડ ઉપર ડબલ બોન્ડ બનાવશે. કરીએ આનું આગળ. ઓકે, શું કર્યું તો આપણે? આ આપણો ન્યુક્લિયોફાઇલ અને સેકન્ડ અને થર્ડ ઉપર ડબલ બોન્ડ. આ થઈ ગયું આપણું માઇકલ મટીરિયલ અને આ થઈ ગયો ન્યુક્લિયોફાઇલ. થઈ ગયું આટલું? આ આપણે એ રીતે ડિસ્કનેક્શન કમ્પ્લીટ કરી દીધું. હવે આપણે કરવાનું છે બી રીતે ડિસ્કનેક્શન. તો બી રીતે ડિસ્કનેક્શનમાં શું? તો કે આપણે ફિનાઇલ રિંગ કાઢવાની હતી. આ ફિનાઇલ રિંગ, એના ઉપર આવશે નેગેટિવ ચાર્જ અને વધશે શું? તો કે સાયક્લોહેક્ઝેન રિંગ, એની સાથે કાર્બોનિલ અને એની સાથે ફરીથી આ જ વસ્તુ. એટલે 1 2 અને આ રિંગ થઈ ગઈ. આ છે સિન્થોન, એના માટે સિન્થેટિક ઇક્વેલન્ટ આપણને ખબર છે PHMgBr. આ થઈ ગયું ફરીથી આનું ડિસ્કનેક્શન. આ શું છે આપણું? 1 2 અને 3 1 3 ડાયએક્સ. આ એક્ટ એઝ એ ન્યુક્લિયોફાઇલ.
तो आ करू एनु डिस्कनेक्शन, न्यूक्लियोफाइल रिमूव थाय अने अल्फा अने बीटा उपर अनसेच्युरेशन। आ छे आपणो न्यूक्लियोफाइल। आमे बी रीते पण डिस्कनेक्शन करी दीधुं। हवे सी रीते डिस्कनेक्शन करूँ छूँ जोईए। आपणे सीमा शुं काढवानुं हतुं आपणे? ओके, सीमा आखे आखो ग्रुप काढवानुं हतुं, तो आ निकली गयुं ग्रुप। वन एंड टू, अहीं आवशे नेगेटिव चार्ज, एक अने बे कार्बन, अने वधशे शुं? આ રીતે વધે। ઓકે, આની ફરીથી ડિસ્કનેક્શન પોસિબલ છે અને આની ફરીથી ડિસ્કનેક્શન પોસિબલ છે। કઈ રીતે ડિસ્કનેક્શન થાય છે જોઈએ આપણે। આનું ડિસ્કનેક્શન તો આપણને ખબર છે, આનું ડિસ્કનેક્શન એક નવું છે, એ આપણે જોવા જેવું છે। અહીંયા નેગેટિવ ચાર્જ આવ્યો એટલે આપણે એના માટે ઓલવેઝ જેમ કરતા આવીએ છીએ, એમ એના નેગેટિવ ચાર્જ આવ્યો તો એના માટે શું કરશું? તો કે એનો સિન્થેટિક ઇક્વેલન્ટ શું હશે? તો કે ગ્રિગ્નાર્ડ હશે। અહીંયા એમ જી બી આર, અને ફરીથી એનો રિટ્રો કરીએ। હવે હું એને આડું લખું છું, નાઇટ્રોજન, એક અને બે કાર્બન, આ એક અને બે કાર્બન, અને આ પણ કેમાંથી બને? તો કે ખાલી બી આરમાંથી બને। આટલું થઈ ગયું। બી આર છે એનું એફ જી આઈ આપણને ખબર છે, શું મૂકી શકીએ બી આરના એફ જી આઈની જગ્યાએ? આપણે આલ્કોહોલ ફંક્શનલ ગ્રુપ એટલે કે ઓ એચ ફંક્શનલ ગ્રુપને મૂકી શકીએ, તો આમ મૂકું મેં ઓ એચ ફંક્શનલ ગ્રુપ। અને ફરીથી આ આપણને શું મળે છે તો તમે જુઓ તો વન અને ટુ પોઝિશન ઉપર ન્યુક્લિયોફાઇલ, વન ટુ પોઝિશન ઉપર ન્યુક્લિયોફાઇલ હોય તો આપણને ખબર છે ન્યુક્લિયોફાઇલમાં એક શું છે? આલ્કોહોલ। ફરીથી સ્ટ્રક્ચર લખું તો આવી રીતે કંઈક હતું, વન અને ટુ ઉપર ન્યુક્લિયોફાઇલ, તો આના ઉપર અટેક કરીને ન્યુક્લિયોફાઇલને રિમૂવ કરી દે, તો આપણને મળે આપણો ન્યુક્લિયોફાઇલ। અને અહીંયા આપણને શું મળશે? તો કે ઇપોક્સાઇડ મળશે, જેમ આપણે જોઈ ગયા હતા। તો આ થઈ ગયું આપણું ડિસ્કનેક્શન। કોનું ડિસ્કનેક્શન કર્યું? તો કે આ એક પાર્ટનું ડિસ્કનેક્શન કર્યું, આનું ડિસ્કનેક્શન કરવાનું હજી બાકી છે। આનું ડિસ્કનેક્શન, આ મોલેક્યુલનું ફરીથી ડિસ્કનેક્શન કરીએ, જોઈએ શું બને છે। એક બાજુ સાયક્લોહેક્સેન રિંગ અને એક બાજુ બેન્ઝીન રિંગ। આનું ડિસ્કનેક્શન આપણને ખબર છે કે જો બેન્ઝીન રિંગ હારે કાર્બોનિલ અટેચ હોય, એની સિન્થેસિસમાં આપણે જોઈ ગયા હતા કે એરોમેટિક રિંગ હારે કાર્બોનિલ કઈ રીતે અટેચ કરવાનો? તો કે ફ્રીડલ ક્રાફ્ટ એસાઇલેશનથી કરવાનો। ફ્રીડલ ક્રાફ્ટ એસાઇલેશન માટે શું કરવાનું? તો કે કાર્બોનિલની બાજુમાં જે ફિનાઇલ રિંગ હોય એ બોન્ડને બ્રેક કરવાનો। આ બોન્ડને બ્રેક કરીએ એટલે આપણને શું મળે? અહીંયા કાર્બોનિલ, અહીંયા આવશે પોઝિટિવ ચાર્જ, અને એ પોઝિટિવ ચાર્જની જગ્યાએ આપણે મૂકશું કોઈ પણ હેલોજન પ્લસ બેન્ઝીન। આ થઈ ગયું એનું ડિસ્કનેક્શન। હવે આનાથી આગળ એનું ડિસ્કનેક્શન પોસિબલ છે નહીં, તો આપણો આ એક મોલેક્યુલ છે, હું તમને ફરીથી આખી આખી વસ્તુ પાછી બતાવી દઉં। આ જે એક મોલેક્યુલ છે, આ એમાં આલ્કોહોલ છે, જેમાં ત્રણ અલગ અલગ સબસ્ટિટ્યુશન છે એક કાર્બન ઉપર, તો ત્રણ અલગ અલગ રીતે એનું ડિસ્કનેક્શન છે એ પોસિબલ છે। ત્રણે અલગ અલગ રીતે એનું ડિસ્કનેક્શન કરવાનું અને ત્રણેય રીતે એની સિન્થેસિસ કરવાની હોય છે। ત્રણેય રીતે એનું ડિસ્કનેક્શન મેં કરી દીધું છે, જેટલી પોસિબલ વસ્તુ હતી એટલી વાર મેં એનું ડિસ્કનેક્શન કરી દીધું છે। તમારે ખાલી હવે શું કરવાનું છે? એને સિન્થેસિસ કરીને વોટ્સએપ, આપણું જે વોટ્સએપ ગ્રુપ છે એની અંદર મોકલવાનું છે। અને હવે આગળનો લેક્ચર ત્યારે જ કન્ડક્ટ થશે કે જ્યારે આના કમ્પ્લીટ સોલ્યુશન તમે લોકો મોકલશો, ત્યાં સુધી આગળનો લેક્ચર કન્ટિન્યુઅસ કરવામાં આવશે નહીં। હું બધા લેક્ચરમાં કંઈક ને કંઈ હોમવર્ક તમને આપતી રહું છું, પણ અત્યાર સુધીમાં કોઈ સ્ટુડન્ટે મને એનું હોમવર્ક આપેલું નથી। એ તમારી રિસ્પોન્સિબિલિટી છે કે તમે મને તમારું હોમવર્ક સબમિટ કરો વાયા વોટ્સઅપ ઓર ઈમેલ। જો હવે તમે આનું હોમવર્ક સબમિટ નહીં કરો, આની સિન્થેસિસ તમે સબમિટ નહીં કરો, તો આગળનો લેક્ચર કન્ડક્ટ કરવામાં આવશે નહીં। ઓકે, અહીંયા આટલું રાખીએ આપણે। થેન્ક યુ।